બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ થરાદ શહેર હજુ કેટલીક પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેમાં ખાસ કરીને પાણી અને વીજળીનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. થરાદવાસીઓની આ પ્રાથમિક સુવિધાઓને પૂરી કરવા થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હંમેશા તત્પર રહ્યા છે અને પ્રજાની સમસ્યાઓનો નિકાલ કરવાના પ્રયત્નો કર્યા છે. જોકે થરાદમાં બેરોજગાર યુવાનોને નોકરી અને ધંધો મળી રહે તે હેતુથી ત્યાં થરાદની પ્રજાની માંગને વાચા આપી થરાદ ધારાસભ્યએ થરાદમાં જીઆઈડીસીની માંગ સાથે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો હતો. થરાદના મોટાભાગના લોકો ખેતી ઉપર નિર્ભર છે, તેમજ અમુક લોકો પાસે કોઈ કામ ધંધો ન હોવાના કારણે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. જો થરાદ શહેરમાં જીઆઈડીસીનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવે તો અહીંના બેરોજગાર યુવાનોને રોજગારીની તક મળી રહેશે. આજે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલને પત્ર લખી અને થરાદ વિસ્તારની અંદર નવી જીઆઈડીસી બનાવવાની માંગણી સાથેનો પત્ર લખ્યો છે. જેમ દેશમાં અને ગુજરાતમાં લાખો યુવા શિક્ષિત બેરોજગાર છે, તેમ આ વિસ્તારની અંદર પણ હજારોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે. અહીંયા ખેતીવાડી સિવાય બીજો કોઈ ધંધા રોજગારનો કોઈ સ્ત્રોત નથી, માટે અહીંયા એક જીઆઈડીસી બને તો ખેતીના માટે કરી પણ જીઆઈડીસીની અંદર અલગ ઉદ્યોગ શરૂ થઈ શકે અને બીજા યુવાનોને પણ રોજગારીની તક મળે. જીઆઈડીસી આવશે, ધંધા રોજગાર આવશે, એના માટે કરીને મંત્રીને રજૂઆત કરી છે. આશા રાખીએ ગુજરાત સરકાર આ થરાદના વિકાસ માટે કરીને, ગુજરાત થરાદના યુવાનો માટે કરીને આ વિસ્તારમાં પણ જીઆઈડીસીની સ્થાપના કરશે, જેનાથી રોજગાર લોકોને તક મળે.